નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું અમારા ખાસ કાર્યક્રમ મની એન્ડ યુમાં. આ કાર્યક્રમ વિશે સૌથી પહેલા આપને જણાવું તો ખાસ કરીને આપને આ કાર્યક્રમ થકી મની મેનેજમેન્ટ શીખવાડવામાં આવશે અને અત્યારના સમયમાં ખૂબ જ જરૂરી બની ગયું છે. આજની યંગ જનરેશનની વાત કરવામાં આવે તો કદાચ આજની યંગ જનરેશનને કઈ રીતે કમાવવું એ તો ખ્યાલ આવે છે, પણ એ સેલેરી કેવી રીતે એને મેનેજ કરવું એની જાણકારી ઓછી જોવા મળતી હોય છે, જેના કારણે ક્યારેક કોઈ કારણોસર જ્યારે ઇમરજન્સી ફંડ કે ઇમરજન્સી પૈસાની જરૂર પડે છે ત્યારે ઘણી વખત લોકોને હેરાની પડતી હોય છે. ઘણી વખત વધારે સેલેરી હોય છતાં પણ લોકોને સમયસર જે સમય ઉપર પૈસા મળવા જોઈએ એ લોકો નથી મેળવી શકતા, તો ક્યાંક ઓછી સેલેરીના કારણે લોકો હેરાન થતા હોય છે. તો આજે આપને આ કાર્યક્રમ થકી અમે જણાવવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતે તમે તમારા બજેટને મેનેજ કરી શકો છો, ખાસ કરીને 30 વર્ષની ઉંમર હોય જે સમયમાં આપણે એવું કહી શકીએ કે આપણે બધું જ ત્યાંથી પ્લાન કરવું પડે કે તમારા ગોલ શું છે, તમારે લાઈફમાં શું કરવું છે, કઈ ઉંમરે તમારે શું ખરીદવું છે, કઈ ઉંમરે તમારે કેટલા પૈસા ભેગા કરવા છે, આ બધા જ ડિસિઝન તમને લેવા હોય અને એ ડિસિઝનમાં તમને હેલ્પફુલ રહેશે એ પ્રકારનો આ કાર્યક્રમ તમારી માટે લઈને આવ્યા છે મની એન્ડ યુ. અને જેની માટે જે તમને એડવાઇસ આપશે એની માટે અમારી સાથે ખાસ અહીંયા જોડાઈ ગયા છે બ્રિજેશ પરેખજી, જેઓ ચાર્ટર્ડ વેલ્થ મેનેજર છે. બ્રિજેશભાઈ, આપનું સ્વાગત છે, વેલકમ ટુ ધ શો. બ્રિજેશભાઈ, આપણે વાત કરી રહ્યા છે આજે જે પ્રકારે આ કાર્યક્રમનું નામ જ છે મની એન્ડ યુ, એના પરથી જ આપણને આઈડિયા આવે કે પૈસા એટલે કે મનીને કેવી રીતે મેનેજ કરવું એના વિશે આપણે લોકોને જાણકારી આપીશું. લોકો જે ફાઇનાન્શિયલ એડવાઇસ ઘણા લોકો લેતા હોય છે અને ઘણા લોકો ન લેવામાં પણ માનતા હોય છે, પણ આપણે સૌથી પહેલાં શરૂઆત કરીએ કે 30ની ઉંમર અમે કહ્યું કે જે સૌથી વધારે એવી ઉંમર હોય છે કે જેમાં આપણે બધા જ નિર્ણયો લઈ લેવા પડે, ગોલ નક્કી કરી લેવા પડે, ત્યારે ફાઇનાન્શિયલ ગોલ નક્કી કરવું આ ઉંમરમાં કેટલું જરૂરી છે? બહુ સરસ સવાલ પીનલબેન તમે પૂછ્યો છે. 30ની ઉંમર એવી છે કે જ્યારે તમે તમારી કારકિર્દીમાં 5 થી 7 વર્ષ જેવો સમયગાળો ક્યારે તમે શરૂ કરી એના બેઝ ઉપર તમે ગાળી લીધો હોય છે એટલે તમે તમારી કેરિયરમાં સ્ટેબલ થઈ ગયા હો છો અને મેરેજ પણ થઈ ગયો હોય છે ને, ઓલમોસ્ટ ફેમિલી એસ્ટાબ્લિશ થયું હોય છે એટલે જવાબદારી ફેમિલીની તમારી ઉપર આવતી હોય છે. એ સમયે તમારા ફાઇનાન્શિયલ ગોલ કરવા એટલા માટે જરૂરી છે કે તમે ભવિષ્યમાં શું કરવા માંગો છો ને એનો ધ્યેય જો તમારે નક્કી હશે તો તમે એ ધ્યેયની દિશામાં તમારા પૈસાનું પ્રોપર મેનેજમેન્ટ, તમારા મનીનું પ્રોપર મેનેજમેન્ટ કરી શકશો. ધ્યેય એ બહુ એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. દાખલા તરીકે અત્યારે નોર્મલી લોકો એક જોબ પર લાગે છે ત્યારે પોતાના રોકાણો શરૂ કરતા હોય છે, પણ એક રેન્ડમ હોય છે, એને ખબર નથી હોતી કે ભાઈ મોંઘવારી નીચે ભવિષ્યમાં જે એની આર્થિક જવાબદારીઓ છે જેવી કે બાળકોનું એજ્યુકેશન છે, મેરેજ છે અને પોતાનું રિટાયરમેન્ટ છે, એની માટે મોંઘવારી નીચે ભવિષ્યમાં કેટલી રકમની જરૂરિયાત પડવાની છે એનો અંદાજો નથી હોતો, કારણ કે ધ્યેય નક્કી નથી કર્યો કે ભાઈ કેટલી રકમની ત્યારે જરૂરિયાત પડશે. એટલે એ પરિસ્થિતિ કંઈક આવી થાય કે આપણે વાહન લઈને રોડ પર નીકળીએ છીએ અને રોડ જ્યાં લઈ જાય છે ત્યાં આપણે પહોંચીએ છીએ, આપણને નક્કી નથી કે આપણું ડેસ્ટિનેશન ક્યાં છે, એની જેવી પરિસ્થિતિથી જો ગોલ ન નક્કી કર્યા હોય તો. અને જો ગોલ નક્કી કરીને તમે જો જાઓ છો તો તમે જે ડેસ્ટિનેશન માટે નીકળ્યા છો એ ડેસ્ટિનેશન પર તમે પહોંચવાના છો. તો એવું જ આ ફાઇનાન્શિયલ ગોલનું તમારી લાઈફમાં મહત્ત્વ છે અને એટલે જ તમારે ફાઇનાન્શિયલ ગોલ આ ઉંમરે નક્કી કરવા તમારી માટે ખૂબ જ જરૂરી છે. તો બ્રિજેશભાઈ, બિલકુલ સાચી વાત કે આપણે 30ની ઉંમરની વાત કરીએ ત્યારે જે ગોલ છે તે નક્કી કરવા ખૂબ જ જરૂરી છે, પણ જ્યારે ગોલ નક્કી કરવાની વાત આવે, જ્યારે બજેટ મેનેજમેન્ટની વાત આવે ત્યારે કયા પડકારો ઊભા થતા હોય છે? હવે બજેટની જ્યારે આપણે વાત કરીએ ને ત્યારે એ બજેટ એ બેઝિકલી આપણને એ ટેવ નથી હોતી કે આપણે બજેટ બનાવીને ખર્ચ કરીએ. અને એક ખ્યાલ મિસકન્સેપ્શન બજેટ માટે એવો છે કે બજેટ બનાવીએ તો એ આપણને રિસ્ટ્રિક્ટ કરે છે. હવે જ્યારે તમે ગોલ સેટ કર્યા છે અને તમને તમારી પ્રાયોરિટી ખબર છે ત્યારે એ પ્રાયોરિટી અનુરૂપ તમારા જે કેશ ફ્લોને મેનેજ કરવાની જે ફ્રીડમ છે ને એ તમને બજેટ આપે છે. હવે સામાન્ય રીતે આપણી જે મની મેનેજ કરવાની જે ફોર્મ્યુલા છે ને એ કંઈક આવી હોય છે કે પહેલાં આપણી ઇન્કમ આવે છે એમાંથી આપણે ખર્ચ કરીએ છીએ અને પછી જે કાંઈ બચે છે એને આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ. આઈડિયલ બજેટ કરવાની જે વ્યવસ્થા છે ને એ આવી હોવી જોઈએ કે તમારી ઇન્કમ આવે છે, તમારી જે લાઇવલીહુડ એક્સપેન્સ હોય છે જેને સર્વાઇવલ કહીએ, નીડ કહીએ, બે પ્રકારના ખર્ચા હોય છે, નીડ અને વોન્ટ. તો જેને નીડ કહીએ એ સામાન્ય રીતે 30ની ઉંમરમાં જ્યારે પહોંચેલા હોય છે કેરિયરમાં ત્યારે ડિપેન્ડિંગ અપોન સ્ટેજ ઓફ કેરિયર તમારી 30-40% તમારો નીડ બેઝ ખર્ચ હોતો હોય છે. સો નોર્મલી એનો મતલબ એવો છે કે તમારી સેવિંગ કેપેસિટી 50-60% જેવી હોય છે, પણ એવું થઈ શકતું નથી કારણ કે આપણા ઘણા બધા ખર્ચા આપણી ભવિષ્યના ગોલ જ્યારે નિશ્ચિત નથી હોતા એટલે આપણા ઘણા બધા ખર્ચા પ્રેઝન્ટ વોન્ટમાં સ્પેન્ડ થઈ જતા હોય છે. એટલે બજેટ બનાવતી વખતે સૌથી મોટું એ ખ્યાલ આવવો જોઈએ કે આપણા મગજમાં આપણી પ્રાયોરિટી ક્લિયર હોવી જોઈએ અને પ્રાયોરિટી આપણા મગજમાં જ્યારે ગોલ સેટિંગ કરી લીધું હોય ત્યારે આપણા મગજમાં ક્લિયર હોય ત્યારે આપણે બજેટ એવી રીતે બનાવી શકીએ કે જેથી આપણી પ્રાયોરિટીને અનુરૂપ આપણે પૈસાને આગળ ઉપયોગમાં લઈ શકીએ.
એટલે એ પડકાર સૌથી મોટો હોય છે, જે પડકારને જો ઓવરકમ કરી લો ગોલ સેટિંગના માધ્યમથી તો તમે તમારા બજેટને અસરકારક રીતે મેનેજ કરી શકો છો. જી બિલકુલ. અને હવે વાત આપણે એ કરીએ કે ચલો બને બજેટ મેનેજમેન્ટની વાત હોય ને, ત્યારે સૌથી મોટો પડકાર કદાચ એવું આપણે કહી શકીએ કે આપણે કેટલું પણ બજેટ મેનેજ કરતા હોઈએ બ્રિજેશભાઈ, પણ જ્યારે કોઈ અચાનક જ કંઈક બનતું હોય, એક્સિડન્ટલી કંઈક બનતું હોય, કોઈ એવી સિચ્યુએશન આવી જતી હોય કે જેમાં આપણને ઇમરજન્સી ફંડની જરૂરિયાત પડી જાય. આપણે ભણે ભલે ઘણું સારું બધું આપણી સેલેરી હોય ને બધું જ સારું ચાલતું હોય, પણ અચાનક એવું બનતું હોય છે ત્યારે ઇમરજન્સી ફંડ કેટલો અને હોવો એકચ્યુઅલમાં કેટલું જરૂરી છે? એટલે ઇમરજન્સી ફંડનો બહુ મહત્ત્વનો રોલ તમારા મની મેનેજમેન્ટમાં છે. ઇમરજન્સી ફંડ છે ને એ માટેની જોગવાઈ કરવાની જરૂરી છે કે આપણે જ્યારે મની મેનેજ કરીએ છીએ, આપણે જ્યારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીએ છીએ, ત્યારે આપણે જે પ્રિડિક્ટેબલ આપણી ફ્યુચરમાં જે રિક્વાયરમેન્ટ છે, જેને આપણે પ્રિડિક્ટ કરી શકીએ છીએ, એની માટે આપણે પ્લાન કરીએ છીએ. પણ લાઈફમાં ઘણું બધું અનપ્રિડિક્ટેબલ હોય છે. ફોર એન એક્ઝામ્પલ, તમારું ફ્રીજ બગડી જવું, તમારી કાર બગડી જવી, આવા બધા જે ખર્ચા છે જે આકસ્મિક છે, જેનો માટે પ્લાન થઈ શકવો સંભવ નથી, તો એ જે બધા આકસ્મિક ખર્ચા છે એ ખર્ચા જ હંમેશા કાયમ આપણને જે આપણી જે સેવિંગ છે ને એને ઇન્વેસ્ટમેન્ટમાં કન્વર્ટ કરવા માટે ઇન્સિક્યોરિટી આપતા હોય, અને આપણે જે સેવિંગ છે એને 100% ઇન્વેસ્ટ નથી કરી શકતા. તો જો ઇમરજન્સી ફંડ આપણે પ્રોવાઈડ કરીને રાખ્યું હોય, જે સામાન્ય રીતે એની બે ફોર્મ્યુલા છે, થંબરૂલ, દરેકની પોતાની જરૂરિયાત હોય પણ એક થંબરૂલ ફોલો કરીએ આપણે, તો તમારી આઈધર 3 મહિનાની સેલરી અથવા તો તમારા 6 મહિનાનો જે મેન્ડેટરી એક્સપેન્સ છે, જેમાં તમારી ઘર ખર્ચ છે અને તમારા ઇન્સ્યોરન્સ કે EMI આવતો, એનો સમાવેશ કરી શકો. આ બેમાંથી એકનો ઉપયોગ કરીને તમે તમારું ઇમરજન્સી ફંડ રાખી શકો, જે અનપ્રિડિક્ટેબિલિટી માટે ફંડ પ્રોવાઈડ કરે. બેનિફિટ એ થાય આ ઇમરજન્સી ફંડનો કે એકવાર તમારી પાસે ઇમરજન્સી ફંડ છે એટલે તમારી ઇનસિક્યોરિટી જતી રહી કે ભાઈ તમારે અચાનક કદાચ પૈસાની જરૂર પડશે તો ક્યાંથી આવશે, અને એને આભારી તમે તમારી ભવિષ્યના જે નાણાકીય ધ્યેયો છે, તમારા ફાઇનાન્શિયલ ગોલ છે, જે જરૂરિયાતો છે, એ જરૂરિયાતો માટે જે તમારે ઇન્વેસ્ટમેન્ટ કમિટ કરવાનું છે લોંગ ટર્મ, એ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કમિટ કરવાનું ફ્રીડમ છે એ તમને ઇમરજન્સી ફંડ આપે છે. એટલે ઇમરજન્સી ફંડનો તમારા ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં, તમારા મની મેનેજમેન્ટમાં બહુ પાયાનો રોલ છે. જી બ્રિજેશજી, હવે બજેટની વાત આવે ને ત્યારે આપણે એ જોઈએ કે સામાન્યથી સામાન્ય વ્યક્તિ પણ આજે એની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે લોન લેતો હોય છે. સામાન્ય બાબત થઈ ગઈ છે, પણ લોન લેવી એવી કોઈ સામાન્ય બાબત તો છે નહીં. આપણે પણ જાણીએ છીએ કેટલા ડોક્યુમેન્ટ્સ અને સાથે જ એ લોન પૂરી થાય તે માટેનું કમિટમેન્ટ, આ બધું ખૂબ અઘરું હોય છે. ત્યારે લોન મેનેજમેન્ટ માટે આપની શું એડવાઇસ છે? હવે સામાન્ય રીતે લોન છે ને એ અત્યારે કન્ઝ્યુમરિઝમના જમાનામાં બહુ સરળતાપૂર્વક આપે કહ્યું એમ મળતી હોય છે, પણ આપણે એ વિચારીને જ કરવું જોઈએ કે આપણે કોઈ પણ લોન લઈએ, દાખલા તરીકે આપણે લોન લઈએ છીએ આપણા ઘરની ખરીદી માટે, તો એવા જે એપ્રિશિએટિંગ એસેટ જે હોય એની માટે તમે ક્યાંય લોન લેતા હો તો ઇટ મેક સેન્સ. પણ તમારા ડે ટુ ડે ખર્ચા છે અથવા તો તમે કોઈ હાઈ ટિકિટ આઇટમ ખરીદવા માંગો છો ત્યારે લોન લેવી એ તમારા ફાઇનાન્શિયલ જે વેલબિંગ છે એની માટે કદાચ અનુરૂપ ન હોઈ શકે. એટલે લોન મેનેજમેન્ટમાં જે ધ્યાન રાખવાનું છે એ તમારે તમારી જે ટોટલ EMI તમે પે કરો છો એ તમારી આવકના 30-40% વધારે ન હોવું જોઈએ. એટલે એટલી જ લોન લો કે જેથી તમે EMI પે કરી શકો. બીજું, જ્યારે તમે એ લોન લેતા હોશો ત્યારે તમારે બીજો આસ્પેક્ટ લોનના ડિસિઝનનો, મેં જે EMI વાળી વાત કરી એ તો છે જ તે 30-40%, પણ બીજો આસ્પેક્ટ એ જોવો પડે કે એટલો EMI જ તમારી પર હોવો જોઈએ કે જેથી તમે તમારા ભવિષ્યના જે ધ્યેય છે, બાળકનું એજ્યુકેશન, મેરેજ છે કે રિટાયરમેન્ટ, એની માટે જે તમારે રોકાણો કરવાના છે એ રોકાણો ઉપર મેજર અસર ન આવે અને તમે બેયને બેલેન્સ કરી શકો, તમારી લોનના EMI પણ ભરી શકો અને તમે તમારી ભવિષ્ય માટેના રોકાણો પણ કરી શકો, એ બે બેલેન્સ થઈ શકે એ એક પેરામીટરને ખાસ ધ્યાન રાખી અને તમારે તમારી ઉપરની લોનની જવાબદારી ઊભી કરવી જોઈએ. જી બિલકુલ. એટલે ઘણી બધી બાબતો છે કે જે લોન લેતી વખતે પણ આપણે ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. હવે વાત જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટની કરીએ બ્રિજેશજી, આજના સમયમાં ઇન્વેસ્ટમેન્ટ માટે આપણી પાસે ઘણા બધા ઓપ્શન છે, સોનું, ચાંદી, શેર માર્કેટ, એવરીથિંગ. તો આપનું શું માનવું છે કે સૌથી પહેલાં તો ઇન્વેસ્ટ ક્યાં કરવું જોઈએ, કેટલું જરૂરી કરવું જોઈએ અને ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? એટલે એક બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે જે ઘણીવાર મને આવી રીતે પૂછાતો હોય કે ભાઈ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કયું છે. સો નોર્મલી ધેર ઇઝ નથિંગ લાઈક બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ, કારણ કે જે ઇન્વેસ્ટમેન્ટ વ્હીકલ અવેલેબલ છે ને એ બધાનો ચોક્કસ એક રોકાણકારની ફાઇનાન્શિયલ જર્નીમાં રોલ છે, બરોબર છે? એટલે એવું કશું નથી હોતું કે આ ઇન્વેસ્ટમેન્ટ એ સારું છે, આ ઇન્વેસ્ટમેન્ટ ખરાબ છે. જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એ સમજવાનો છે કે તમારી માટે એઝ એન ઇન્વેસ્ટર, તમારી માટે તમારી સિચ્યુએશનને અનુરૂપ, તમારી માટે અનુરૂપ જે તમને યોગ્ય લાગે એવું ઇન્વેસ્ટમેન્ટ કયું છે, તમારી નીડને પૂરી કરે એવું. સો તમારી નીડની આઇડેન્ટિફિકેશન કરવી બહુ જરૂરી છે ઇન્વેસ્ટમેન્ટ વ્હીકલ સિલેક્ટ કરતી વખતે. કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ વ્હીકલ કરીએ ત્યારે એના બે આયામ આપણે ખાસ જોવા જોઈએ. પહેલો આયામ છે રિટર્ન કેટલું આપે છે અને બીજો આયામ છે એનું રિસ્ક કેટલું છે.
અને સામાન્ય રીતે રોકાણકારમાં રિસ્કના બે પ્રકાર હોય છે. એક પ્રકાર તમે કેપિટલ જે રોકી છે એમાં તમને કંઈ નુકસાન જાય, અને બીજો પ્રકાર એની વધઘટ વોલેટિલિટી તરીકે ઓળખવામાં આવે છે. તો જો યોગ્ય સલાહકારના સાથે તમે રોકાણ કરતા હો તો વોલેટિલિટી તોય તમારે ફેસ કરવી જ પડે. એટલે તમે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ વ્હીકલ સિલેક્ટ કરો ત્યારે તમારે તમારી જરૂરિયાત કઈ છે, મતલબ કે તમારે પૈસા ક્યારે જોઈએ છીએ, એ જે ધ્યેય માટે તમે પૈસા રોકો છો એ ધ્યેય પરની મોંઘવારી કેટલી છે, અને એ મોંઘવારીને ધ્યાનમાં લઈને તમારે જરૂરી પૈસા તમે ભેગા કરી શકો એ માટે વળતર આપતા રોકાણ માધ્યમો કયા એ હેતુ માટે સુટેબલ છે, એના બેઝ ઉપર તમારે તમારી ઇન્વેસ્ટમેન્ટની પ્રોડક્ટ સિલેક્ટ કરવી જરૂરી છે, જેને અમારી ભાષામાં એસેટ એલોકેશન પણ કહેવામાં આવે છે, કે જેમાં તમારા કેટલા પૈસા છે એ તમારી સેફ ઇન્વેસ્ટમેન્ટમાં હોવા જોઈએ જ્યાં લિક્વિડિટીને પ્રાધાન્યતા છે, અને કેટલા પૈસા છે એ તમારી ગ્રોથ એસેટમાં હોવા જોઈએ ત્યાં તમારું રિટર્ન છે એ તમારી મોંઘવારી કરતાં બેટર આવતું હોય, કે જેથી તમે હાર્ડવર્ક કરીને પૈસા કમાવો છો એવી જ રીતે તમે તમારા પૈસાને પણ હાર્ડવર્ક કરાવી શકો. સો ઇન્વેસ્ટમેન્ટ બધા પોતાની જગ્યાએ સારા છે. જે ઇમ્પોર્ટન્ટ સમજવાનું છે એ તમારી નીડને કયા ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ છે અથવા તો કઈ ઇન્વેસ્ટમેન્ટ વ્હીકલ તમારી નીડને સેટિસ્ફાય કરે છે એના બેઝ ઉપર તમારી ઇન્વેસ્ટમેન્ટને પસંદ કરવા જોઈએ. જી જી બિલકુલ. બ્રિજેશજી, ઇન્વેસ્ટમેન્ટમાં સામાન્ય તો લોકો, મેં આપને કહ્યું ને કે સમજતા હોય કે સોનું લઈ લો કાં તો શેર માર્કેટમાં લોકો વધારે ઇન્વેસ્ટ કરતા હોય, એ કેટલું સારું કહી શકાય સામાન્ય વ્યક્તિ માટે? એટલે એક ફંડામેન્ટલ સમજવાની એ જરૂર છે, ઘણા બધા લોકોને છે ને શેર માર્કેટમાં ટ્રેડિંગ અને ઇન્વેસ્ટિંગ વચ્ચેનો ડિફરન્સ નથી ખબર. ટ્રેડિંગ કરતો માણસ પણ એમ કહેતો હોય છે કે હું ઇન્વેસ્ટ કરું છું. ટ્રેડિંગ તમારે ત્યારે કરાય કે જ્યારે તમને બધી જ વસ્તુની ખબર પડતી હોય જે તમે ટ્રેડ કરો છો. દાખલા તરીકે અહીંયા શેર માર્કેટની આપણે વાત કરીએ છીએ તો શેર માર્કેટના ટેકનિકલ્સ અને શેર માર્કેટના ફંડામેન્ટલ્સની તમને બધી જ ખબર પડતી હોય તો જ તમારે ટ્રેડિંગમાં ઇન્ડલ્સ થવાય. અધરવાઇઝ તમે ઇન્વેસ્ટમેન્ટના નેજા નીચે જો ટ્રેડિંગમાં ઇન્ડલ થાવ તો તમને ત્યાં લોસ થવાની સંભાવના વધારે જાય છે, જે આજકાલ હમણાં તાજેતરના સેબીના રિપોર્ટમાં એ બહાર આવ્યું છે કે ભાઈ ટ્રેડરમાંથી 90% ટ્રેડર પૈસા કમાયા વગર પૈસા ખોઈ અને માર્કેટમાંથી બહાર આવ્યા છે. તો ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટનો ફરક સમજવાની જરૂર છે. એક સામાન્ય રોકાણકાર કે જેને પોતાના બાળકના ભવિષ્યમાં એજ્યુકેશન માટે, એના મેરેજ માટે અને પોતાના રિટાયરમેન્ટ માટે પૈસા ભેગા કરવાના છે, એને ટ્રેડર બનવાની જરૂર નથી, કારણ કે એક ફૂલ ફ્લેજેડ પોતાને એક નોકરી વ્યવસાયમાં સંકળાયેલો છે જ્યાંથી આવક કમાય છે. એને જે જરૂર છે ઇન્વેસ્ટર બનવાની જરૂર છે. અને ઇન્વેસ્ટર કરતી વખતે તમે હંમેશા કોઈ પણ રોકાણ માધ્યમ સિલેક્ટ કરશો તો એ લાંબા ગાળાનું હોવું જોઈએ. એ ટૂંકા ગાળાનું 1, 2, 4, 6 મહિનામાં તમે એને લીધું અને વેચી કાઢ્યું એ અપ્રોચથી ન ચાલે. એટલે ઇન્વેસ્ટર તરીકે તમારે જ્યારે ઇન્વેસ્ટ કરવાનું હોય ત્યારે તમે શેર બજારમાં જતા હો છો તો એમાં લાંબા ગાળે જો તમે પ્રોપર કંપની સિલેક્ટ કરી અથવા તો પ્રોપર મ્યુચ્યુઅલ ફંડ સિલેક્ટ કર્યા હોય તો લાંબા ગાળે તમને એમાં ફાયદો જ થવાનો છે, એમાં તમને નુકસાન જવાનું નથી. અને વિવિધ એસેટ ક્લાસમાં તમારે મોંઘવારીથી બેટર રિટર્ન જોતું હોય, જેને અમે ગ્રોથ એસેટ કહીએ છીએ, તો એ ગ્રોથ એસેટમાં હંમેશા ઇક્વિટી માર્કેટ એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. પછી એ તમે સીધી કંપનીમાં પૈસા રોકો કે તમે મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી આગળ વધો. જી, હવે વાત કરીએ આપણે વીમા કવરેજની. તો બ્રિજેશજી, વીમા કવરેજને લઈને આપનું શું માનવું છે, કયા પ્રકારના વીમા હોવા ખૂબ જ જરૂરી છે? આ પણ એક ઇન્ટરેસ્ટિંગ આસ્પેક્ટ છે. વેલ્થ ક્રિએશન ઉપર આપણે વાત કરી રહ્યા છીએ મની મેનેજમેન્ટના માધ્યમથી, ત્યારે વેલ્થ ક્રિએશનમાં આગળ વધતા પહેલાં તમારે તમારા વેલ્થ પ્રોટેક્શનને એન્શ્યોર કરવું ખૂબ જરૂરી છે. એમાંનો એક આસ્પેક્ટ આપણે ઇમરજન્સી ફંડવાળો ડિસ્કસ કરી લીધો કે જેથી ઇમરજન્સીના સમયે તમારે તમારા એસેટમાંથી તમારી વેલ્થમાંથી પૈસા ન ઉપાડવા પડે, ઇમરજન્સી ફંડ તમારી અનપ્રિડિક્ટેડ ખર્ચાને ફંડ કરે. એવો જ બીજો આસ્પેક્ટ છે ઇન્સ્યોરન્સ લેવા. હવે ઘણી બધી વાર એવું જોવામાં આવતું હોય છે કે ઇન્ડિયામાં લોકો ઇન્સ્યોરન્સને એક ખર્ચ તરીકે જોવે છે, હાલાકી એ ખર્ચ નથી. કેવી રીતે? હું ઉદાહરણ આપીને સમજાવું કે તમે એક બ્રેડવિનર છો, તમે ઘરના મુખ્ય કમાનાર વ્યક્તિ છો, તમારી આવક ઉપર ઘરની ઇકોનોમી, ઘરનું ફાઇનાન્સ ડિપેન્ડન્ટ છે. ભગવાન ન કરે અને કમાનાર વ્યક્તિને કંઈ પણ થાય તો ફેમિલીની ફાઇનાન્શિયલ સુરક્ષા જો તમારે નિશ્ચિત કરવી હોય તો તમારે લાઈફ ઇન્સ્યોરન્સ આવશ્યક છે. લાઈફ ઇન્સ્યોરન્સમાં જે ભૂલો થતી હોય છે એ ભૂલોથી બચવા તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમે ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટને ક્યારેય ભેગું ન કરો. એવી પોલિસી, ઇન્સ્યોરન્સ પોલિસીઝ જેને ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ કહેવામાં આવે છે, જેમાં તમે જ્યારે પ્રીમિયમ ભરો છો એનો મોટો હિસ્સો છે એ ઇન્વેસ્ટમેન્ટ બાજુ જતો હોય છે, નાનો હિસ્સો ઇન્સ્યોરન્સ બાજુ જતો હોય છે, જેને આભારી તમે અંડર ઇન્સ્યોર્ડ હો છો. અને એક 4 મેમ્બરનું ફેમિલી સામાન્ય હોય તો એક થંબરૂ લેવો પણ કહી શકાય કે એની ઇન્સ્યોરન્સ રિક્વાયરમેન્ટ 1 કરોડથી ઓછી નહીં હોય, જો સારું એસ્પિરેશન હોય તો એનાથી વધારે હશે. સો નોર્મલી જ્યારે ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ લેવા જાઓ ને, એમાં 1 કરોડ રૂપિયાનો ટર્મ કવરેજ લેવા જાઓ ને તો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ તમને એફોર્ડ નથી થવાનું. વાત કરીએ આપણે ઇન્વેસ્ટમેન્ટ સાઇડ ઓફ ધી ઇન્સ્યોરન્સની, તો એના રિટર્ન ટિપિકલી 4-6% વધારે હોતા નથી, જ્યારે છેલ્લા 20 વર્ષની સરેરાશ મોંઘવારી છે ને એ 7-7.5% છે. તો એ દ્રષ્ટિએ ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટને ક્યારેય ભેગા ન કરવા જોઈએ.
મેડિકલ ઇન્સ્યોરન્સ કોવિડ જે છે એ સિચ્યુએશને આપણને મેડિકલ ઇન્સ્યોરન્સનું મહત્ત્વ આપણને સમજાવી દીધું છે. મેડિકલ ઇન્સ્યોરન્સ લેવો ખૂબ જરૂરી છે અને એ પૂરતો હોવો ખૂબ જરૂરી છે. ખાલી 3 કે 5 લાખનો ઇન્સ્યોરન્સ આજકાલ તમે જ્યારે ટ્રીટમેન્ટ લેવા જાઓ છો ત્યારે ત્યાં પૂરતો નથી પડતો. એટલે તમારી જે મેડિકલ સિચ્યુએશન એના બેઝ ઉપર પ્રોપર એડવાઇસ નીચે પૂરતો મેડિકલ ઇન્સ્યોરન્સ લેવો જરૂરી છે. બીજા પણ ઇન્સ્યોરન્સીસ આપણે જોઈ શકીએ, જેવા કે પર્સનલ એક્સિડન્ટ છે કે ક્રિટિકલ ઇલનેસ છે, તો એ તમારી પરિસ્થિતિના બેઝ ઉપર તમે એ ઇન્સ્યોરન્સને પણ જોઈ શકો. પણ ધ પોઈન્ટ ઇઝ કે તમારી પાસે તમારી વેલ્થને પ્રોટેક્ટ કરવા માટે ઇન્સ્યોરન્સ હોવા ખૂબ જ આવશ્યક છે. જી, હવે કયા કયા ઇન્સ્યોરન્સ હોવા જરૂરી છે એકચ્યુઅલી એના વિશેની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. પ્રજશ્રી, હવે અહીંયા વાત કરીએ ઘર ખરીદવાને લઈને, કારણ કે જ્યારે વાત આપણે 30 એજની કરતા હોઈએ ત્યારે એક સપનું એ પણ હોય કે પોતાનું ઘર હોય, ત્યારે કેવી રીતે એને મેનેજ કરવું જોઈએ, આ પોતાનું જો ઘર લેવું હોય તો આપણે કયા સમયથી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ઓકે, હવે ઘર એ આપણી માટે બહુ મહત્વની વસ્તુ છે, કારણ કે આપણને છત અને આપણને શેલ્ટર પૂરું પાડે છે. ઘર લેવા માટેનો સિમ્પલ પહેલો એવો છે કે તમે 5 વર્ષ પછી લેવા માંગતા હો તો તમે પહેલાં નક્કી કરો કે તમે ક્યાં ઘર લેવા માગો છો એની આશરે આજની તારીખની માર્કેટ વેલ્યુ કેટલી છે. પછી એની જે કોસ્ટ હોય એ સામાન્ય રીતે આવડી મોટી હાઈ ટિકિટ આઇટમ આપણે ખરીદતા હોય ત્યારે આપણે હાઉસિંગ લોનનો ઉપયોગ, હોમ લોનનો ઉપયોગ કરવાનો થતો જ હોય છે. અને એ ટેક્સ એફિશિયન્ટ પણ છે, આપણને ટેક્સ બચાવવામાં મદદ કરે છે, એટલે લેવી જ જોઈએ. હાઉસિંગ લોનનો જ્યારે આપણે અવેલ કરવી હોય ત્યારે એક વ્યવસ્થા એવી છે કે તમારે 20-25% જેવી રકમ છે એ તમારે ડાઉન પેમેન્ટ તરીકે તમારે પ્રોવાઈડ કરવાની હોય છે. ઘણી બેંકો 90% સુધી લોન આપતી હોય છે, પણ આપણી જોગવાઈ 75-80% જેવી તો આપણી તૈયારી રાખવી પડે, કારણ કે બધી જ વસ્તુ બજેટમાં થવાની છે એવું જ જરૂરી નથી. ખર્ચા ક્યાંકની ક્યાંક એસ્કેલેટ થઈ જતા હોય તો સૌથી પહેલાં એને ગોલ બનાવો કે ભાઈ 50 લાખ, ફોર એન એક્ઝામ્પલ 50 લાખનું ઘર લેવું છે તો એના 25% એટલે કે 12.5 લાખ રૂપિયા જેવી તમારે ધ્યેય બનાવી અને એની માટે તમારે ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરી દેવું જોઈએ. અને 5 વર્ષ પછી જ્યારે ડાઉન પેમેન્ટ તમારી પાસે પૂરું થઈ જાય ત્યારે ડાઉન પેમેન્ટ અને પ્લસ સામે તમારી હાઉસિંગ લોન લઈ અને તમારે એ ઘર ખરીદવું જોઈએ. ઘર ખરીદતી વખતે જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં જે જરૂરી છે, જે મેં ઓલરેડી લોન વખતે કીધું હતું એમ કે તમારી ઈએમઆઈ છે એ ક્યારેય તમારી આવકના 30-40% વધારે ન હોવો જોઈએ, એની કાળજી રાખવી જોઈએ. અને સાથે સાથે તમારા ભવિષ્યના ધ્યેય માટે જે રોકાણ કરવાના છે અને તમારી ઈએમઆઈ છે એ બેને બેલેન્સ કરી શકાય એવી રીતે તમારે ઘરને ખરીદી કરવી જોઈએ. જી બિલકુલ, એટલે ઘર ખરીદવું એ પણ ખૂબ જ મહત્વની વાત છે, એમાં ઘણી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. એની સાથે સાથે હવે વાત કરીએ લાઈફ લોંગ અર્નિંગની, તો બ્રિજેશભાઈ ખાસ કરીને આપણે જે ગવર્મેન્ટ જોબવાળા હોય એ લોકોને પછી પેન્શન પણ આવતી હોય ને, એમની જોબ પણ સેફ અને સાથે જ ફ્યુચર પણ આફ્ટર જોબ પણ સેફ હોય છે. પણ પ્રાઇવેટ જોબની વાત કરીએ તો લોકોના મનમાં હંમેશાથી સવાલ હોય છે કે લોકો એટલું ભેગું કરી લે કે પછી એટલી એમની પોલિસીઝ હોય કે આફ્ટર જોબ પણ એમને પૈસા આવતા રહે. એ સિવાય લાઈફ લોંગ અર્નિંગ માટેનો જે સવાલ છે તેની માટે શું કહેશો? એટલે બેઝિકલી લાઈફ લોંગ લર્નિંગ છે ને એ તમારી ફાઇનાન્શિયલ કેરિયરને, તમારી વેલ્થ ક્રિએશન જર્નીને એલિવેટ કરવાની વાત છે. હવે અત્યારે જ્યારે આપણે જોબની વાત કરીએ ને પિનલબેન, તો પ્રાઇવેટ અને પબ્લિક વચ્ચે બહુ ડિફરન્સ નથી રહ્યો, કારણ કે હવે એ પણ એનપીએસ છે એટલે એને તે પ્રાઇવેટની જેમ જ કન્ટ્રીબ્યુટ કરે છે ને એમાંથી પેન્શન મળતું હોય છે. જોબ સિક્યોરિટી ઓફકોર્સ થોડા ઘણા અંશે ગવર્મેન્ટની વધારે રહેતી હોય છે. પણ લાઈફ લોંગ જ્યારે લર્નિંગની વાત કરીએ છીએ ત્યારે કન્સેપ્ટ એવો છે કે તમારે તમારા મનીને મેનેજ કરવા માટેનો એક આસ્પેક્ટ છે તમારી આવકને વધારવી. કારણ કે તમારી આવક વધશે તો તમે સેવિંગ વધારી શકશો, તમે સેવિંગ વધારી શકશો તો તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો, અને ઇન્વેસ્ટમેન્ટના માધ્યમથી તમે તમારા ભવિષ્યના ગોલ અને તમારી વેલ્થનું સર્જન કરી શકશો. એટલે ઇન્કમ વધારવી એ ખૂબ જરૂરી છે અને ઇન્કમ વધારવા માટે લાઈફ લોંગ લર્નિંગ એક મહત્ત્વનો આસ્પેક્ટ છે. સો મની મેનેજમેન્ટના પાર્ટરૂપે તમારે એક જોગવાઈ રાખવી જોઈએ કે જેમાં તમે એક નિશ્ચિત બજેટ, દાખલા તરીકે હું વર્ષોથી એક પ્રેક્ટિસ કરું છું કે ભાઈ મારી ઇન્કમના 10% હું બુક્સ ખરીદવામાં અને ટ્રેનિંગ પ્રોગ્રામ્સ અને કોન્ફરન્સીસ એટેન્ડ કરવામાં વાપરું છું, મારી જાતને અપગ્રેડ કરતો રહું છું કે જેથી હું માર્કેટમાં રિલેવન્ટ રહું. એવી જ રીતે તમારે તમારી કેરિયરમાં જે ફિલ્ડમાં કામ કરતો હોય ત્યાં રિલેવન્ટ રહેવા માટે તમારે મની મેનેજમેન્ટના પાર્ટ રૂપે એક બજેટ ફાળવવું જોઈએ કે જેથી તમે લાઈફ લોન લર્ન કરો અને લર્નિંગ અર્નિંગ છે એ બાય લર્નિંગ તમારું અર્નિંગ કેપેબિલિટી. આ તો વાત લર્નિંગ ની થઈ, પણ અર્નિંગની વાત હોય ને તો ઘણા લોકો એવું વિચારતા હોય કે અમે એટલું ભેગું કરીને રાખી દઈએ, કાં તો એવું કંઈક એફડી કરીએ કે એ એવું કંઈક અમે કરી શકીએ કે પછી પણ એમને વ્યાજ દરે પણ એવું કંઈક મળતું રહે, એવી પણ લોકોની બહુ ઈચ્છા રહેતી હોય છે. એટલે એને અમારી ભાષામાં અમે ફાઇનાન્શિયલ ફ્રીડમ કહીએ છીએ, કે જેમાં તમે એક સ્ટેજે એવું આવી જાય કે જેમાં તમારી પેસિવ ઇન્કમ મતલબ તમે જે પૈસા ભેગા કરીને ઇન્વેસ્ટ કર્યા છે એમાંથી જે રિટર્ન મળે છે એ રિટર્ન તમારી જરૂરિયાત કરતાં જેટલું અથવા જરૂરિયાત કરતાં વધારે આવે. તો એ તમે એક ગોલ બનાવી શકો કે ભાઈ મારે તમારી કેરિયરના અર્લી ડેઝમાં છો ને ઇફ યોર ઇન્કમ ઇઝ ગુડ
તો તમે એવો ધ્યેય બનાવી શકો કે ભાઈ હું 45 વર્ષની ઉંમરે કે 40 વર્ષની ઉંમરે ફાઇનાન્શિયલી ફ્રી થઈ જઈશ. એનો મતલબ એવો છે કે તમે એગ્રેસિવ ઇન્વેસ્ટ કરી અને એટલું કોર્પસ ભેગું કરો કે 40 કે 45 વર્ષે તમારી એ પોર્ટફોલિયોમાંથી જે ઇન્કમ આવે છે એ તમારી જે જરૂરિયાત છે દર મહિને ઘર ચલાવવા માટેની એ જરૂરિયાત જેટલી ઇન્કમ ઊભી થાય. એનો મતલબ એવો નથી કે આપણે 45 વર્ષે રિટાયર થઈ જવાનું છે. એનો મતલબ એવો છે કે આપણે 45 વર્ષે એ સ્ટેજે પહોંચવાનું છે કે જ્યાં આપણી પોર્ટફોલિયો ઇન્કમ પેસિવ ઇન્કમ એટલી છે કે આપણે એક્ટિવ ઇન્કમ પર ડિપેન્ડન્ટ નથી રહેતા. એનો મતલબ એવો નથી કે કામ કરવાનું બંધ કરી દેવાનું, પણ એ તમને ફ્રીડમ આપે છે કે તમે તમારું ગમતું કામ કરી શકો, તમે તમને જ્યાં મજા આવે છે એવું કામ કરી શકો. તમારી પર એવું કોઈ પ્રેશર નથી કે ભાઈ જો હું મારું ગમતું કામ કરવા જઈશ ને ત્યાં મને આવક ઓછી થશે, એની કરતાં ફરજિયાત મારે ઘર ચલાવવાનું છે તો હું એવું કામ કરું કે જે ગમતું નથી પણ પૈસા ત્યાં વધારે મળે છે. એ જે કોર્પોરેટ સેક્ટરમાં જે એક વિડંબના રહેતી હોય છે એનું સોલ્યુશન ફાઇનાન્શિયલ ફ્રીડમ એટલે કે લાઈફ લોંગ અર્નિંગના માધ્યમથી તમે સોલ્વ કરી શકો છો. જી બિલકુલ, આવા તો ઘણા બધા સવાલો હોય છે અને આવ્યા જ ઘણા સવાલો માટે એટલે કે વ્યવસાયિક જે નાણાકીય સલાહ હોય છે તેને લેવા માટે જે ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ હોય છે એમની સલાહ લેવી પણ કેટલી જરૂરી હોય છે ને કેટલી મહત્વપૂર્ણ હોય છે. ઓકે, હવે તમારે કોઈ પણ તમારી લાઈફમાં કંઈ પણ કામ કરવું હોય ને તો તમારી પાસે બે રસ્તા છે એની માટેની જરૂરી આવડત કરવા માટે. ક્યાં તો તમે સમય આપો અને એ માટેની જરૂરી આવડત તમે કેળવો, મતલબ યુ ઇન્વેસ્ટ યોર ટાઈમ અને તમે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ મની મેનેજમેન્ટ તમે ડેવલપ કરો, તમે કોર્સિસ લો, તમે ટ્રેનિંગ લો અને તમે જાતે એ માટેની એક્સપર્ટાઇઝ કેળવો અને તમે જાતે તમારા મનીને મેનેજ કરો. બીજો વિકલ્પ છે તમે એક એક્સપર્ટને આઉટસોર્સ કરો. બરાબર છે, સો ઇટ ઇઝ ઓલવેઝ અ ચોઇસ બિટવીન ક્યાં તમારે તમારો મનીને ઇફેક્ટિવ મેનેજ કરવા માટે ટાઈમ ઇન્વેસ્ટ કરવો પડશે તમારે જ, અને ક્યાં તમારે એક એક્સપર્ટને ફીઝના સ્વરૂપે કે એના કમ્પન્સેશનના સ્વરૂપે તમારે પૈસા આપવા પડશે. સો ટાઈમ ઓર મની ઇઝ ધી ચોઇસ. તમે એક્સપર્ટાઇઝ કેળવવા માટે ટાઈમ આપશો તો તમારે તમારા પ્રોફેશન માટે જ્યાં તમારે કે તમારી કેરિયર બનાવવાની છે એની માટેનો ટાઈમ ક્યાંથી કાઢશો, એ જો તમે બે બેલેન્સ કરી શકતા હો તો ચોક્કસ તમારે તમારી આવડત કેળવાય. અદરવાઇઝ તમે આઉટસોર્સ કરીને એક એડવાઇઝર પાસેથી એડવાઇઝરી નહીં, એડવાઇઝર તમને પ્રોફેશનલી હેલ્પ કરે કે તમારા મનીને કેવી રીતે મેનેજ કરવું. સવાલ કેવી રીતે એડવાઇઝરને પસંદ કરવો, તો એડવાઇઝર તમારે એવો પસંદ કરવો જોઈએ કે જેનો જેને જેના હિતમાં તમારું હિત મહદઅંશે સમાયેલું હોય. એનો ઇન્ટરેસ્ટ એવો ન હોય કે એને પ્રોડક્ટ વેચી અને ઝડપથી આગળ બીજાને વેચવા નીકળી જવું છે. એવો એડવાઇઝર પસંદ કરવો જોઈએ કે તમારી સાથે બેસી સમય ગાળી અને તમારી જરૂરિયાત એક્ઝેક્ટલી શું છે, તમે આ પૈસાનો ઉપયોગ ક્યારે કરવાના છો, એ જે હેતુ માટે કરવા માગો છો એની મોંઘવારી કેટલી છે, એની માટે તમારે રોકાણ કેવું કરવું પડશે, તમે કેવી લાઇફસ્ટાઈલ જીવવા માંગો છો અને પ્લસ તમારી લાઈફમાં અનપ્રિડિક્ટેબિલિટી માટેની જોગવાઈઓ, ઇમરજન્સીની જોગવાઈઓ કેવી છે, ઇન્સ્યોરન્સની જોગવાઈઓ કેવી છે, એ બધું સમજ્યા પછી તમારી માટે તમારે આવી રીતે મનીને મેનેજ કરવા જોઈએ એવી જે એડવાઇઝ આપે એડવાઇઝર તમારી માટે વધારે સુટેબલ છે. એટલે એવી રીતે એ બધું કરી શકે, સાથે સાથે પ્રોફેશનલ ક્વોલિફિકેશન જોવા પણ જરૂરી છે, જેવા કે સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર છે કે ચાર્ટર્ડ વેલ્થ મેનેજર છે કે સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ છે. આવા ક્વોલિફિકેશન પણ બહુ ઉપયોગી બનતા હોય છે એવા એડવાઇઝર છે. સો આવી રીતે તમારે એડવાઇઝરને સિલેક્ટ કરવો જોઈએ. જી 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 બિલકુલ, અને ખાસ કરીને અત્યારે જે પ્રકારે આપણે ઘણા મની મેનેજમેન્ટ બજેટ મેનેજમેન્ટ વિશેની ઘણી બધી વાતો તમામ જે દર્શક મિત્રો છે તેમની સમક્ષ કરી છે, પરંતુ સમય અહીંયા સમાપ્ત થાય છે. આજે બ્રજેશજી આપ અમારી સાથે જોડાયા, આ યોગ્ય માર્ગદર્શન લોકોને આપ્યું તે બદલ આપનું ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ, થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. તો આજે ખાસ વાત કરી છે આપણે કઈ રીતે તમારા પૈસાને તમે મેનેજ કરી શકો છો, મની મેનેજમેન્ટ, બજેટ મેનેજમેન્ટ, કયા પડકારો રહેતા હોય છે, એની સાથે સાથે લોન મેનેજમેન્ટની વાત પણ આપણે શીખવાડી છે, ઇમરજન્સી ફંડ વિશેની વાત પણ આપણે કરી છે. હવે અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે, પણ આવા જ ઘણા બધા સવાલોના જવાબ આપણે આ કાર્યક્રમ થકી આપતા રહીશું. અત્યારે રજા આપશો, નમસ્કાર.